વલસાડમાં ગત રાત્રે ડીજેની બાબતે પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં વચ્ચે પડેલા ભાજપના ધારાસભ્ય ભરત પટેલે જાહેરમાં પીઆઈને ધમકાવી નાખ્યા હતા, જેના વિડીયો સામે આવ્યા છે, જેમાં ધારાસભ્ય ભરત પટેલ જાહેરમાં પીઆઈ દીપક ઢોલને કહે છે કે હું ધારું તો અત્યારે હુલ્લડ થાય એમ છે. જો કે મીડિયા સાથેની વાતચીતમાં ધારાસભ્યે કહ્યું હતું કે મેં તો એમ કહ્યું હતું કે હું અહીં ના આવ્યો હોત તો હુલ્લડ થયું હોત. સમગ્ર ઘટનાની વાત કરીએ તો વલસાડના તિથલ રોડ પર આવેલા લોહાણા સમાજના હોલ ખાતે આહિર ગ્રુપના ગણેશ મંડળના કાર્યકરો ગણપતિની પ્રતિમાને લઈને આવી રહ્યા હતા ત્યારે ડીજે ઉપર ડાન્સ કરી રહ્યા હતા. આ દરમિયાન પીઆઈ દીપક ઢોલ પોતાના સ્ટાફ સાથે ડીજે બંધ કરાવવા ગયા હતા, જેમાં એક પોલીસ જવાનને ધક્કો લાગતા પોલીસ અને ગણેશ મંડળના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસ અને કાર્યકરો વચ્ચે થયેલા ઘર્ષણની જાણ ધારાસભ્ય ભરત પટેલને થતાં તેઓ તુરંત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં પહોંચીને ધારાસભ્ય ઉગ્ર અવાજે પીઆઈ દીપક ઢોલને ખખડાવી નાખ્યા હતા. હું તંત્રને ટેકો કોઈને